बाला दिलिए मेरा कर बैठे नादानी। जय श्री कृष्ण बेटा। मम्मी हूँ ऑफिसे जा रही हूँ तो कहीं लावानू छे तमारा माटे? अरे ना ना बेटा, कहीं नहीं लावानू, घर में बधुं ज पड्युं छे। अने तने खबर छे ने, आ घरना कामकाज तो हूँ मारी जाते ज करूँ छू। कहीं पण लावानू होय के कोई बीजा काम होय तो हूँ करी लऊं छू ने। तू बिंदास ऑफिस जा। हाँ बेटा। अरे मम्मी, आ तो मने एम थयुं के ऑफिस जई रह्यो छू तो ફરી પાછો ઘરે આવું ને, ત્યારે કંઈ લાવવાનું હોય તો લેતો આવું, તો તમારે એટલું ટેન્શન ઓછું। બેટા કંઈ લાવવાનું હશે ને તો ફોન કરીશ, પણ અત્યારે કંઈ નથી લાવવાનું। તું મને એમ કે ને, આજે મેં તારા માટે જે નાસ્તો બનાવ્યો એ તને કેવો લાગ્યો? સારો હતો। બટેકા પૌવા આજે તમે મમ્મી આવો બેસ। હું બેસવા નથી આવી બેટા, હું તો તને લેવા આવી છું, જે અમે બંને સાંજે સાંજે તો મારો દીકરો બિચારો ઓફિસથી આવે, થાક્યો પાક્યો હોય, એટલે આવતીકાલે સવારે તારે ત્યાં આવશે। હા એટલે તમે તો આ કલાક બે કલાક અડધો દિવસના ગણતરી કરવા માંડ્યા છો। કરવી પડે ને, કરવી પડે। જો ગયા મહિને હું લેવા આવી હતી ત્યારે તે શું કીધું હતું કે ઓફિસ ગયો છે, સાંજે આવશે, જમશે, ફ્રેશ થશે, પછી આવશે। હવે જો અત્યારે સમય બદલાઈ ગયો છે, મારો દીકરો બિચારો ઓવર ટાઈમ કરે છે, હવે ઓવર ટાઈમમાં થઈ જાય મોડું, સાંજે આવે લેટ, થાકી ગયો હોય, અને એ તો તું પણ સમજે છે ને કે થાકેલો થાકેલો બિચારો ગાડી ચલાવીને તારા ઘર સુધી કેવી રીતે આવે, એટલે આવતીકાલે આવી જશે નહીં બેટા? ના, આવતીકાલે નહીં, હું મારા દીકરાને આજે જ લઈ જઈશ, એટલે કે અત્યારે જ। અત્યારે ઓફિસે જશે કે તારી જોડે આવશે? મારી જોડે આવશે। બુદ્ધિ વેચીને આવી છે કે શું? અક્કલ નથી? અરે તમે લોકો બોલવાનું બંધ કરો ને। જો મમ્મી હું તમારી સાથે રહું કે પછી આ મમ્મીની સાથે, મને તો કંઈ નથી સમજાઈ રહ્યું। બસ આ ઘરમાં આવતાની સાથે મારા દીકરાને વસમાં કરી લીધો। અચ્છા, મેં વસમાં કરી લીધો? અરે મારો દીકરો છે, એને મારે વસમાં કરવાની જરૂર જ નથી। અને એ મારો દીકરો છે? ના, હા મારો દીકરો છે, અને દેવાંગને તારે ત્યાં રહેવા મોકલું છું એ માણસાઈના નાતે, સમજી ગઈ ને? હા, બાકી એની પહેલી અને મોટી મમ્મી હું છું ને હું જ રહીશ, સમજી ગઈ? ખોટી વાત મોટી બેન, એકદમ ખોટી વાત। દેવાંગ મારો દીકરો હતો, રહેશે અને છે। અચ્છા, તારા કહેવાથી એ તારો દીકરો થશે અને મારો નહીં થાય, તને કહ્યું ને કાલે સવારે આવી જશે દેવાંગ તારા ઘરે? ના, હું મારા દીકરાને અત્યારે લઈને જઈશ। અત્યારે નહીં આવે, અત્યારે હું ઓફિસ જશે અને સાંજે સીધો ઘરે આવશે, સમજી ગઈ? હવે હું પણ જોઉં છું કે મારા દીકરાને કેમ નથી મોકલતા તમે। અરે પણ તમે લોકો શાંત થાઓ ને, હા તમે બંને મારા મમ્મી છો અને હું તમારા બંનેનો દીકરો છું, પણ મને તો એ નથી સમજાઈ રહ્યું કે તમારા બંને માંથી મારા સાચા મમ્મી કોણ છે? હું છું, હું છું બેટા, હું છું। આ તારી એટલે કે મારી મોટી બેન જુઠ્ઠું બોલી રહી છે? ના ના, હું તારી મમ્મી છું બેટા, સમજી ગયો ને? તને સૌથી વધારે કોની સાથે ફાવે છે? મારી સાથે ને? મારી સાથે બેટા, મારી સાથે ફાવે ને? અરે પણ મને મારા બંને મમ્મીની સાથે ફાવે છે, મેં ક્યારે તમને લોકોને ના કહી કે મને નથી ફાવતું તમારી સાથે? પણ જોયો ને, આ મારો દીકરો બરાબર જ કહી રહ્યો છે, એને છે ને મારી સાથે વધારે ભાવે છે। એક મિનિટ, હું તમારો દીકરો છું તો પછી મારા વારા શું કામ કાઢ્યા છે? મને મહિનાની અંદર 15 દિવસ સામના કરે અને 15 દિવસ સામના કરે, આ રીતે શું કામ વેચી રહ્યા છો? જવાબ આપો ને મને, જો હું તમારો દીકરો હોય તો મને સાચવવાની જવાબદારી તમારા લોકોની છે ને? બેટા સમય આવે અમે તને બધું કહીશું, અત્યારે તું ઓફિસે જા, અમે પછી બધી વાત કરીએ। જો દર વખતે હું જ્યારે જ્યારે તમને લોકોને આ સવાલ પૂછું છું ને, ત્યારે તમે લોકો કોઈને કોઈ બહાનું કાઢીને આ વાતને ટાળી દો છો। અરે બેટા, અત્યારે તને કહું છું ને, તને વિશ્વાસ છે ને મારા પર? સમય આવે બધું કહીશ, અત્યારે ઓફિસે જા। હા
જઈ રહ્યો છું પણ ઓફિસે જઈને શ્રી કૃષ્ણ સીધો મારા ઘરે આવજે અહીંયા ના આવતો હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પપ્પા કેટલાય દિવસથી મેં તમને એક વાત કરવાનું કહ્યું છે એક કામ સોંપ્યું છે હજુ સુધી તમે નથી કર્યું એવું એ કયું કામ મને તો યાદ નથી પપ્પા દેવાંગના ઘરે વાત કરવાની છે હા ઠે મારી દીકરીને પણ કેટલી ચિંતા થાય છે એની જોતો લે તો ચિંતા તો થાય જ ને તમને ખબર છે દેવાંગ રોજે મને પૂછે છે તે ઘરે વાત કરી તે ઘરે વાત કરી હવે મેં તમને વાત કરી દીધી છે ને તો તમે એના ઘરે વાત કરવા નથી જતા અરે પણ કેટલી વાર હું જવાનો વિચાર કરું છું અને હું ઘરે જવાની એની ઘરે જવાની તૈયારી કરું પણ પછી મને વિચાર આવે કે હું જાઉં કોની પાસે એની એક મમ્મી થોડી છે એની બે મમ્મી છે હવે આ મમ્મી પાસે જાઓ કે આ મમ્મી પાસે જાઓ મને જ ખબર નથી પડતી એમાં મારે જાઉં કઈ મમ્મી પાસે કન્ફ્યુઝનમાં તો હું છું કે કોની સાથે વાત કરવી અને બંનેના નેચર કેવા છે ને મને એ પણ નથી ખબર હું જો દેવાંગને ઓળખું છું ને ત્યાં લગી દેવાંગ સારામાં સારો છોકરો છે અને એ સારો છોકરો છે ને એટલે જ મેં આ પાડી છે નહીતર હું આ પાડું જ નહીં પણ તે પસંદ કર્યો કર્યો ને બે મમ્મીવાળો છોકરો પસંદ કર્યો મને તો એ વિચાર થાય પપ્પા તમે છોકરાથી કામ રાખો ને એની મમ્મીથી શું લેવા દેવા છે અને દેવાંગ સારો છોકરો છે સંસ્કારી છે ને સ્વભાવ પણ સારો છે મારે તો લગ્ન કરીને એની સાથે રહેવાનું છે ને એને મમ્મી સાથે થોડી રહેવાનું છે અરે અત્યારે તો છે ને છોકરાને એક મમ્મી હોય ને એટલે તારે એક સાસુ ત્યારે છોકરીને ભારે પડે છે તો આ તો તારે બે સાસુ થાય તો મને તો ઘણી વાર તારી પર દયા આવે કે આ બિચારી મારી દામીનું થાય હું પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી ભગવાને ભલે મને બે સાસુ આપી હોય પણ વારા ફરતી આપી છે દેવાંગ એક મહિનો એની મોટી મમ્મી અને એક મહિનો નાની મમ્મી આવી રીતે રહી છે અરે એ તો અત્યારે એવી રીતે રહે છે 15 દી કે મહિનો કે આમ આની ભેગો રહે ઘડીક 15 દી કે મહિનો આની ભેગો રહેશે પણ પછી લગ્ન પછી બધાય સંપી જાય અને એમ કહે કે હાલો ભાઈ આપણે બધા ભેગા રહેવી તો તારે બે સાસુના મેણા ટોણા સાંભળવા જોઈએ એવું શું કામ બોલો છો અત્યારથી છે ને નેગેટિવ બોલો એટલે પછી પાછળ થઈ એવું જ થાય અને હા લગ્ન તો ત્યારે થશે ને જ્યારે તમે લગ્નની વાત કરશો પહેલાં વાત તો કરો એને મમ્મી સાથે હા તે હું વાત તો એની સાથે કરી જાઉં પહેલે કામ કરું પહેલાં એની ઓલી મોટી મમ્મી છે ને એની પાસે જાઓ હા વ્યવહારિક રીતે જોઈએ તો પહેલાં મોટી મમ્મી અને પછી નાની મમ્મી હા બસ તો એમની સાથે વાત કરી લો હા એની પાસે વાત કરું અને એને કહું એને જો કે એ તને ઓળખે જ છે બધી રીતે અને એ ખબર જ છે તમારી એટલે ખાલી હું ફોર્માલિટી પ્રમાણે વાત કરી જોઉં કે આપણે દામિની પસંદ કરે છે તો હવે આપણે સગાઈનું ગોઠવીએ પછી એ શું કહે છે જો એમ કહે કે તમારે પેલી મમ્મી પાસે જવું પડે તો પછી આપણે આગળ વિચારશું પણ પપ્પા મને તો એવું લાગે છે કે તમારે બંને સાથે વાત કરવી જોઈએ કારણ કે મોટા મમ્મી સાથે વાત કરશો તો નાની મમ્મી એવું કહેશે કે જો એને એકની સાથે જ વાત કરી મારી સાથે વાત ના કરી મારો પણ દીકરો છે ને તો ઉલટાને આપણે જ ફસાઈ જઈશું હા એ વાત એ બરાબર પણ તો પછી એને સમજવાનું હોય ને આપણે તો પેલા મોટા છે એની પાસે જવાનું હોય ને નહીતર એને એમ થાય કે પેલી મોટી મમ્મીને એમ થાય કે જો તું પેલી નાની છે તો એની પાસે ગયા હું મોટી મમ્મી છું તો એ મારી પાસે તો આવ્યા જ નહીં પપ્પા હા આપણે તો ફોર્માલિટી કરવી છે ને એક પાસે કરો કે બે પાસે કરો શું ફરક પડે છે મોટી મમ્મીને મળવા જાય ત્યારે જોડે જોડે નાની મમ્મીને પણ મળી લેવાનું તો આમાં એવું થાય તો હાલો મોટી મમ્મી આ પાડી અને નાની મમ્મી એમ કહે મને દામીની પસંદ નથી તો પપ્પા એવું કાંઈ નહીં થાય શું કામ મને ના પાડે હું બધી રીતે સારી છું અને એક સાસુને જોઈએ છું કે એના દીકરાને સાચવે એના ઘરને સાચવે ઘરની બધી જવાબદારીઓ લઈ લે ખાવાનું બનાવીને ખવડાવે બધું જ તો મને આવડે છે અરે આમાં તું જાણતી ન હોય ને સ્ત્રીનો સહજ સ્વભાવ હોય ઈર્ષાળુ હોય સમજા સ્ત્રી સહજ સ્વભાવે એ પોતે ઈર્ષાળુ હોય એને એમ થાય જો મારી સોતાને આ પાડીને તો હું શું કામ આ પાડું હું નાનો પાડું અને જો ઓલી આ પાડશે તો આને એમ થાય જો મારી સોતાને આ પાડીને તો હું શું કામ આ પાડું હું નાનો પાડું એમ બે વટે ભરા હે પણ આપણે એવું કંઈ થવા જ નહીં દઈએ ને માન્યું કે એ બંને તરવાતરો કરીને વટે ભરા છે પણ આપણને શું ફરક પડે છે અને આ બધી છે ને પછીની વાત છે પહેલાં એકની સાથે વાત તો કરી જુઓ હા સારું લે તો હું આજે જ વાત કરું બસ સારું સારું હા ચાલો પપ્પા મારી ફ્રેન્ડ આવી ગઈ છે હું જાઉં છું હું દેવાંગના મમ્મી પાસે જાય આજે હા સારું આવું છું